અમદાવાદમાં આગની ઘટના બાદ તંત્ર આવ્યું છે એક્શનમાં. ભાજપના હોદ્દેદારોએ ફાયર બ્રિગેડના સાધનોનું ઇન્સ્પેક્શન કર્યું. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીએ ચેરમેન દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. શાસક પક્ષના નેતાઓ હાઇડ્રોલિક પ્લેટફોર્મનું પણ નિરીક્ષણ કર્યું. ત્રણેય હોદ્દેદારો સ્નીર ક્લેમાં સવાર થયા, જ્યાં આગની ઘટના સમયે ઉપયોગમાં લેવાયેલા સ્નોરકેલમાં સવાર થયા. ઝી 24 કલાક સાથે એમસી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખાસ વાત કરવામાં આવી. અમદાવાદમાં ફાયર ટીમની જીવના જોખમે કામગીરી થાય છે. શાહીબાગની ઘટનામાં તંત્રની કોઈ ભૂલ ન હોવાની વાત તેઓએ જણાવી હતી. શાહીબાગની ઓર્ચિડ ગ્રીન બિલ્ડિંગમાં જે આગ લાગી હતી અને તેનામાં જે વિવાદ સર્જાયો હતો કે ફાયર બ્રિગેડની જે સ્નોર્કેલ છે સમયસર ન ખુલવાના કારણે એક યુવતીનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલાની હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે અને સુઓ મોટો PIL દાખલ કરી છે. ત્યારે આપ જોઈ શકો છો જે સ્નોર્કેલ છે કે જેનો વપરાશ થયો હતો તેનું જાત નિરીક્ષણ કરવા માટે શહેરના મેયર, ડેપ્યુટી મેયર ખુદ આ સ્નોર્કેલમાં સવાર થયા છે. શાસક પક્ષના નેતા પણ તેમની સાથે છે અને ફાયર બ્રિગેડના સંબંધિત કર્મચારી, અધિકારી પણ છે તેમની સાથે. એટલે હાલ નિકોલ ફાયર સ્ટેશન ખાતે આ સ્નોર્કેલ ઉપસ્થિત છે અને ત્યાં આ જે સ્નોર્કેલ છે કે જે સેંકડો મીટર ઊંચાઈ સુધી જાય છે તેનું સંચાલન કઈ રીતે થાય છે, તેનું ઓપરેટિંગ કઈ રીતે થાય છે, તેની આખી જે ઇન્સ્પેક્શન છે ની કામગીરી છે તે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે તે હાલ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે ભલે શાસકોએ આખી આ ઇન્સ્પેક્શનની કામગીરી કરવાનું મન પહેલેથી બનાવ્યું, પરંતુ હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હાઈકોર્ટે જ્યારે સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે તે બાદ શા માટે ભાજપના શાસકો અહીંયા પહોંચ્યા? કારણ કે વિવાદ એ પણ સામે આવ્યો કે સ્થાનિકોનો આરોપ હતો કે સ્નોર્કેલ સમયસર ખુલી ન હતી, ફાયર બ્રિગેડ પોતાનું કામ બરોબર કરી શક્યું ન હતું. પરંતુ હવે આખી જે કામગીરી છે તે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે મ્યુનિસિપલ કોર્પોરેશનના તે અહીંયા આવી અને વિવિધ જે સાધનો છે તેની ચકાસણી કરી રહ્યા છે. એટલે આપ જોઈ શકો છો આ જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તેને ખુલ્લું કરવામાં આવ્યું છે અને તે બાદ કેટલી ઊંચાઈ સુધી આ આખી સ્નોર્કેલ ઓપરેટ થઈ શકે છે તેનું નિદર્શન અહીંયા કરવામાં આવી રહ્યું છે. એટલે મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા ત્યાં ઉપસ્થિત છે અને આ ઉપરાંત પણ અન્ય ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. આપણે તબક્કાવાર તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. એટલે જે પ્રમાણેના દ્રશ્યો અહીંયા હાલમાં જોવા મળી રહ્યા છે, અન્ય લોકો પણ ઉપસ્થિત છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપણી સાથે છે. ચેરમેન શ્રી, શા માટે એકાએક આજનું આ ઇન્સ્પેક્શન યોજવાની ફરજ પડી? 2 દિવસથી છેલ્લા ફાયરના કોલોની જે રીતે વધારો થઈ રહ્યો હતો, ગઈકાલે પણ 5 બનાવ હતા, આજે પણ સવારનો બનાવ હતો, 2 દિવસ પહેલાંનો પણ બનાવ આપણે જોયા છે. હમણાં જ એક જગ્યાએ ઘટના બની કે પોતાના ફાયરની અંદર પોતાની મિલકતના પોતાના તિજોરીની અંદરથી પૈસા કાઢી લાવવાનું કામ પણ મોટા ફાયરના જવાનો કર્યું. હમણાં 2 દિવસ પહેલાં જમાલપુરમાં પણ બનાવ બન્યો કે 13 તોલા દાગીના તિજોરી બહાર લાવીને આપણો ફાયર ફાઇટર આવી જીવના જોખમે ફાયર ફાઇટરો એનું કામ કરતા હોય એમની અનેક વ્હીકલને ક્યાંય ચકાસણીમાં દૂરના ઉપયોગ થાય, ક્યાંય વ્હીકલ અનયુઝ ના પડી રહ્યું હોય, કારણ કે આ જરૂરિયાત પ્રમાણે જ આ વ્હીકલો ચાલતા હોય તેને દર અઠવાડિયે આવી રીતે ચેકિંગ કરવું જોઈએ, સરપ્રાઇઝ કરાવવી જોઈએ અને એ વ્હીકલો ઓલરેડી ચાલુ છે કે નહીં એની ચકાસણી માટેનો આજે રાઉન્ડ હતો. માન્ય કમિશનરશ્રી વાત થઈ હતી અને DYMC સાથે પણ છે અને બધા જ ફાયર ફાઇટરોના વ્હીકલો ચેક કરવાનો આજે નિર્ણય કરવામાં આવ્યો. આપણા સાધનો 100% ખરા ઉતર્યા છે. આપ પણ જોઈ શકો કે આ જે ખોલવાની જે પ્રક્રિયા છે આ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે, આખે આખી સેન્ટર ઉપર ચાલતી હોય અને આખી આખી વસ્તુને ખોલવામાં જે 5-7 મિનિટ લાગતી હોય એ જ છે. બાકી ત્યાં જે બનાવ બન્યો હતો એ દુઃખદ બનાવ છે અને કોર્પોરેશનના કારણે બન્યો એવું કહી શકાય એવી નથી, કારણ કે આપણી ફાયર ફાઇટરની ગાડી ત્યાં 7 થી 8 મિનિટમાં પહોંચી ગયેલી છે. આખરી પ્રશ્ન, ફાયર બ્રિગેડનું જે મંજૂર મહેકમ છે શહેરના સતત વધતા વિસ્તારની સામે ફાયર સ્ટેશનોની જે જરૂરિયાત છે તે ખૂબ જ ઓછી છે, તે પણ એક વાસ્તવિકતા છે. તો જેટલી સહેલાઈથી હોદ્દેદારો, અધિકારીઓ માટે સાધનો, સુવિધાઓની ખરીદી થાય છે, સુવિધા ઊભી થાય છે, તેટલી ઝડપથી ફાયર બ્રિગેડના પ્રશ્નોનું ધ્યાન શા માટે નથી અપાતું? સાધનોની કોઈ ઉણપ ના રહે એ બધી જ દર બજેટમાં કરતા હોય છે. ફાયર સ્ટેશનો નવા બનાવવાના, ફાયર ચોકી બનાવવાના દરેક કામ ચાલુ છે. આજ આપ જોઈ શકો છો આ હમણાં 6 મહિના પહેલાંનું જો આ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે. આ વ્હીકલ જોઈ શકો, આ કરોડો રૂપિયાના ખર્ચેની ગાડીઓ છે, નથી આપણી એની. આ બધી જ માર્કેટિંગ, બધા જ વસ્તુઓ, ઓજારો આપણે વિદેશથી લીધેલા તો પણ એનું મેન્ટેન કરવું કોર્પોરેશન કરતું હોય છે અને વધુને વધુ જરૂરિયાત જે રીતે આપણી ઊભી થઈ રહી છે, જે રીતે હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહ્યા છે એમાં પણ નવા આવનાર દિવસોમાં વધુને વધુ સાધનોનો ઉપયોગ કરીશું. ફાયર બ્રિગેડના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે, આપણે તેમની સાથે વાત કરીશું. સર, એકાએક શા માટે આજે ઇન્સ્પેક્શન યોજવાની જરૂર પડી? एकाएक नहीं पण आ एक कोई बनाव बने तो आपने खातरी थाय ए माटे आज इंस्पेक्शन करवानी जरूरियात ऊभी थई छे। सर अन्य एक प्रश्न ए पण छे के फायर ब्रिगेडनुं जे मंजूर महकम छे तेनी सरखामणीमां स्टाफ जुदी जुदा फायर स्टेशनोमां अलग अलग होद्दा उपर खूब ज ओछी संख्यामां छे जेनी सीधी असर वर्क उपर पण देखाई रही छे। आ बधी बाबतो वहीवटी बाबतो छे ते अमारे ध्याने आवी छे ते माटे जरूरी पगला चौक्स लईशुं। तो जे प्रमाणे डेप्यूटी म्युनिसिपल कमिश्नरनुं कहेवुं पण छे के आ वहीवटी बाबतो तेमना ध्याने पण आवी छे अने तेओ चौक्सथी पगला लेशे। पर एटलुं स्पष्ट छे के जे प्रमाणे शाहीबागनी घटनामां स्नोर्केलने लईने विवाद सर्जायो तेना बाद हालमां जे आ इन्स्पेक्शन योजवामां आव्युं एकाएक तेने लईने ज अनेक प्रश्नो उठी रह्या छे। केमेरा पर्सन मुकेश चौहान साथे अर्पण कायदावाला जी मीडिया अमदावाद।